कच्छ અંજારમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે। અંજારમાં છેલ્લા 3 મહિનામાં 3 વખત ફાયરિંગની ઘટના સામે આવી છે। અંજારના ગંગા નાકા પાસે રાત્રે હવામાં ફાયરિંગની ઘટના રાત્રિના 11 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં આશરે 4 થી 5 લોકોને ઈજાઓ પહોંચી હતી અને જેમાં ચેતન સોની, રામ ખાડેકાને માથાના ભાગે અને આંખના ભાગે માર મારવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છના અંજારમાં સતત વધી રહેલી લૂંટ અને ફાયરિંગની ઘટનાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ પાટડીયા ચેતન મોહનભાઈ, રામકૃષ્ણ માવીનગરમાં રહેવાસી ભુજ ઓક્ટર ચોકી। મારું નામ રામજી મહારાજ, રહેવાસી અંજાર રામકૃષ્ણ માવીનગર। કાલે રાતે લગભગ 11:30 વાગ્યાની આસપાસ હું ઘરે જતો હતો ત્યારે ટોળું એકત્રિત હતું, એટલે હું જોવા ઊભો રહ્યો અને હું આ 3-4 જણા છે એ અમારા પાડોશી ચેતનભાઈ સોનીને ધોકા વડે માર મારતા હતા, એટલે હું એમને છોડાવવા ગયો, એમાં મને પણ પાછળથી માર મારેલ છે, ધોકો મારેલ છે। જ્યારે ફાયરિંગની ઘટના સામે આવી છે શું કહેશો એ વિશે? એ ફાયરિંગમાં એક છોકરો ફાયરિંગ કરતો હતો, એ બરાબર આમ સામે જ ફાયરિંગ કરતો હતો, મેં એને જોયેલો છે અને હું એને જોઈશ તો ઓળખી જઈશ। અને અત્યાર સુધી પોલીસે